नमस्कार मित्रों, हूँ जगदीश पटेल। धोरण 11 भूगोल में आपनु स्वागत छे। मित्रों, आ वीडियो में आपणे भणीशुं धोरण 11 में पाठ 4 भूकंप अने ज्वाळामुखी भाग 10 ज्वाळामुखी प्रदेशों नुं वितरण। मित्रों, आ पाठ 4 भूगोलनी अंदर अहींया आ छेल्लो भाग छे। जोईए मित्रों ज्वाळामुखी प्रदेशों नुं वितरण। हवे ज्वाळामुखी प्रदेशों नुं वितरण एटले ज्वाळामुखी प्रदेशों विश्वनी अंदर पृथ्वी सपाटी में कई कई जगह ज्वाळामुखी फाटवानी शक्यता है, वारंवार ज्वाळामुखी फाटे छे, एवा जे प्रदेशों छे ए प्रदेशों की चर्चा आपणे आ वीडियो नी अंदर करवानी छे। मित्रों, ज्वाळामुखी प्रदेशों वितरण माटे त्रण पट्टाओ बनावामां आव्या छे कि ए त्रण पट्टाओं की अंदर वारंवार ज्वाळामुखी फाटे छे। आ त्रण पट्टाओ छे ए केवा छे तो पृथ्वीनी सपाटीना नबळा भूપૃષ્ઠવાળા વિસ્તારો છે, એટલે કે ત્યાં પોચી ઉપરની ભૂકવચવાળો વિસ્તાર જમીન છે, એટલે એ નબળા ભૂપૃષ્ઠવાળા વિસ્તારો કહી શકાય। બીજું નવા ગેડ પર્વતીય વિસ્તારો છે કે જે જગ્યાએ જે પર્વતીઓ મોટા મોટા આપણા હિમાલય જેવા પર્વતો છે ને, એવા પર્વતીય શ્રેણીઓ જ્યાં જ્યાં આવેલી છે એ વિસ્તારો પણ આવા જ્વાળામુખી ફાટવાના પટ્ટાઓ છે। એટલે જગતના જ્વાળામુખીના મુખ્યત્વે ત્રણ વિસ્તારોમાં વહેંચાયેલા છે। અહીંયા આ ત્રણ પટ્ટાઓ બતાવેલા છે। પેસિફિક કિનારાનો પટ્ટો છે, બીજો છે મધ્ય ભૂમિખંડીય પટ્ટો, અને ત્રીજું છે એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો। મિત્રો, આપણે ત્રણેયને વિગતવાર જોઈએ। પહેલો ભાગ છે એ પેસિફિક કિનારાનો પટ્ટો, એટલે કે પેસિફિક મહાસાગર જે છે એની બંને બાજુ જ્યાં જ્યાં જમીનવાળો ભાગ આવેલો છે એ બધો ભાગ એ જ્વાળામુખી ફાટવા માટે સૌથી વધુ સક્રિય છે। એટલે અહીં એકંદરે સૌથી વધુ સક્રિય જ્વાળામુખીઓ આવેલા છે કે જે કાયમ માટે ચાલુ રહે એવા જ્વાળામુખીઓ આવેલા છે। આ પટ્ટો જે છે ને, એ પટ્ટાને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે। ઘણા વિદ્વાનો આ પટ્ટાને આવું કહે છે, રિંગ ઓફ ફાયર। રિંગ ઓફ ફાયર એટલે ફાયર એટલે આગ, બરાબર, કે જ્યાંથી વિસ્ફોટ થયા કરતો હોય, તો એ જ્વાળામુખીનો એટલે જ્વાળામુખીઓની આખી રિંગ છે એ તરીકે ઓળખવામાં આવે છે। પેસિફિકના પૂર્વ કિનારે ઉત્તર અમેરિકાની અંદર આવેલી રોકીઝ પર્વત શ્રેણીઓ અને દક્ષિણ અમેરિકાની અંદર આવેલી એન્ડીઝ પર્વત શ્રેણીઓ કે જે આખી ઉત્તરથી દક્ષિણ આવેલી છે, તો એ પર્વત શ્રેણીઓ એ આ પેસિફિક કિનારાના પટ્ટાની અંદર આવશે અને ત્યાં સૌથી વધુ જ્વાળામુખીઓ છે। સાથે સાથે એની સામેની બાજુ જોઈએ તો ન્યૂ ગિની, સોલોમન, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, જાપાન અને એલ્યુશિયન ટાપુઓ, આ વિસ્તારો પણ અહીંયા જ્વાળામુખીના પટ્ટાની અંદર આવે છે। આકૃતિમાં જોઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ ઉત્તર અમેરિકા છે, તો આ ઉત્તર અમેરિકાની અંદર આવેલી અહીંયા રોકીઝ પર્વત શ્રેણી, બરાબર, અને પછી ઉત્તર અમેરિકાની અંદર આવેલી રોકીઝ પર્વત શ્રેણી, ત્યારબાદ અહીંયા નીચે આવેલી આર્ય પટ્ટી છે દક્ષિણ અમેરિકાની અંદર એન્ડીઝ પર્વત શ્રેણી, બરાબર, અને પછી એની અહીંયાથી નીચેથી આ બાજુથી એની સામેના છેડે વાત કરીએ તો અહીંયા આવેલા છે બધા સોલોમન ટાપુઓ, પછી ન્યૂઝીલેન્ડ, પછી જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયાને આ બધા ટાપુઓ, પછી અહીંયા આ જાપાનનો વિસ્તાર આવે છે, અને પછી આ આવ્યા એલ્યુશિયન ટાપુઓ। તો તમે જોઈ શકો છો મિત્રો કે આ બધો ભાગ છે આટલાથી શરૂ કરી આમ થઈ અને આ બધા જ્વાળામુખીની શક્યતાવાળા વિસ્તારો છે। ત્યારબાદ બીજું છે આની અંદર કે એન્ટાર્કટિકાની અંદર આવેલો માઉન્ટ ઇરેબસ નામનો જ્વાળામુખી પણ આવેલો છે। અહીંયા એન્ટાર્કટિકા ખંડ છે, છેક નીચે આવેલો છે અહીંયા, બરાબર મિત્રો, તો એની અંદર પણ એક જ્વાળામુખી આવેલો છે જે માઉન્ટ ઇરેબસ છે, એ જ્વાળામુખી પણ ફાટે છે। પછી વિશ્વની અંદર આવેલો સૌથી ઊંચો જ્વાળામુખી જે દક્ષિણ અમેરિકાના ઇક્વેડોરની અંદર કોટોપેક્સી જ્વાળામુખી છે, હવે દક્ષિણ અમેરિકા આ છે, બરાબર, તો એને ઇક્વેડોર અહીંયા આવેલું છે, તો એમાં કોટોપેક્સી નામનો જ્વાળામુખી છે જે 6,500 મીટરની ઊંચાઈ ધરાવે છે, આ જ્વાળામુખી પણ આ પટ્ટાની અંદર આવેલો છે। એ સિવાય ફિલિપાઇન્સની અંદર મેયોન જ્વાળામુખી, ફિલિપાઇન્સ ક્યાં છે મિત્રો, અહીંયા ફિલિપાઇન્સ આવેલું છે, તો આ ફિલિપાઇન્સની અંદર આવેલો મેયોન જ્વાળામુખી, પછી જાપાન અહીંયા છે, તો એ જાપાનની અંદર આવેલો ફુજિયામા જ્વાળામુખી જેના નામ આપણે ભણી ગયા છીએ અગાઉ, એના ફોટો પણ બતાવ્યા છે, પછી મેક્સિકોની અંદર પોપોકેટીપેટલ, આ મેક્સિકોનો પ્રદેશ છે, આ
बराबर। तो आ मेक्सिको प्रदेश की अंदर पोपो केटी पेटल नामना ज्वालामुखी, तो आ बदा ज्वालामुखीओ आ रिंग ऑफ फायर नो पट्टो एट्ल के पेसिफिक महासागर जो पट्टो है किनारा ए पट्टा अंदर आला है। जइए मित्रों, मैं तमने अँ आकृति बताई है कि एंटार्क्टिका अंदर आलो माउंट इरेबस नाम ज्वालामुखी आलो है। विश्वनी अंदर बीजो सौ ऊंचो ज्वालामुखी जो अमेरिका इक्वेडोर अंदर कोटोपेक्सी ज्वालामुखी है, जो 6,500 मीटर करता ऊंचो है। अने फिलिपाइन्स की अंदर आलो मेयोन ज्वालामुखी, जापान की अंदर आलो फुज्यामा ज्वालामुखी, मित्रों अँ फुज्यामा ज्वालामुखी की आकृति तमने बतावेली है। और मेक्सिको की अंदर आलो पोपो केटी पेटल ज्वालामुखी जे मैं तमने आगलना नक्शा की अंदर बताव्या छे। तो आ बदा आ पट्टा ज्वालामुखीओ है। एना पछी आगर जोईए मित्रों, तो मध्य भूमिखंडीय पट्टो, मध्य भूमिखंडीय पट्टो एटले वच्चे नो जे भाग है ए पट्टानी आपणे वात करिए कि ज्यां एशिया अने यूरोप खंड आवेलो छे। तो आ पट्टानी अंदर यूरोपना दक्षिणमां आल्प्स पर्वत श्रेणी आवेली छे। तो आल्प्स पर्वत श्रेणी अने एशियाना मध्य भागनी अंदर आवेली पूर्व पश्चिम दिशामां हिमालय पर्वत श्रेणी, ए आ बे विस्तारो छे ने ज्वाळामुखीय विस्तारो छे कि जे पर्वत श्रेणीना मोटा विस्तारो छे। ए सिवाय आ पट्टो आइसलैंड थी शुरू थई अने स्कॉटलैंड थई अने आफ्रिकाना कैमरून सुधी विस्तरेलो छे। आगर नक्शा की अंदर आपणे एने समझिए। पछी बीजू के आ पट्टानी एक शाखा पश्चिमी द्वीप समूह वेस्ट इंडीज में थई अने बीजी शाखा स्पेन इटाली भूमध्य समुद्र कोकेसस ईरान अफगानिस्तान थई अने हिमालय नी छेक उत्तर थई ने म्यानमार तरफ वळी जाए छे। अहीं तमे मित्रों आकृति में जुओ एटले तमने वधु ख्याल आवशे। आनी अंदर आ पट्टा में बतावेली आल्प्स पर्वत श्रेणी के जे अहीं आवेली छे, आल्प्स पर्वत श्रेणी जे अहीं यूरोपना दक्षिण भाग में आवेली आ पर्वत श्रेणी छे, बराबर। ए आल्प्स पर्वत श्रेणी पछी त्यांथी शुरू थई अने आम थईने आम आव्या एटले आम आटलाथी आगळ आवे एटले आटला आपणी हिमालय पर्वत श्रेणी आवी आखी, बराबर। तो ये हिमालय पर्वत श्रेणी आ ज्वाळामुखीना पट्टा छे। बीजू के आ पट्टो आइसलैंड थी शुरू थई अने स्कॉटलैंड, आइसलैंड क्या आव्या तो आइसलैंडना टापुओ अहींया छे, आ नक्शानी अंदर बतावेला नथी मित्रों पण आइसलैंडना टापुओ बधा अहींया आवेला छे। तो ए टापुओथी शुरू थई अने त्यांथी आम थईने आफ्रिकाना छे कैमरून सुधी, कैमरून विस्तार अहींया आवेलो छे, तो त्यां सुधी आ भाग विस्तरेलो छे। बीजू के आ पट्टानी एक शाखा छे ए पश्चिमी द्वीप समूह में वेस्टइंडीज तरफ, वेस्टइंडीज क्या आव्यू मित्रों तो वेस्टइंडीज आ एटलांटिक महासागर छे, तो ए प्रमाणे अहींया पण एटलांटिक महासागर छे, तो वेस्टइंडीज नो विस्तार छे अहींया आवेलो छे। तो आ वेस्टइंडीज टापुओथी शुरू थई अने आम जाए आ रीते, बराबर, तो ए अहींया आवे, तो ये अहीं आवशे। तो ये रीते त्यांथी शुरू करी अने आ रीते अहीं आवशे तो अहीं बधा स्पेन पछी इटली ए बधा आ यूरोप खंड छे, तो स्पेन इटली पछी आ भूमध्य समुद्रनो पट्टो आवशे, पछी अहीं ज कोकेसस, पछी अहीं ईरान, पछी अफगानिस्तान अहीं आव्युं छे, तो आ सॉरी अफगानिस्तान आ जग्याए छे। तो आ बधा जे विस्तारो छे त्यांथी थई अने छेक अहींया आपणा हिमालय सुधी, अने त्यांथी आगळ जईए तो आ म्यानमार देश आवेलो छे, म्यानमार आटले, तो ए म्यानमार सुधी आ बधो भाग વિસ્તરેલો છે જે અહીંના ટાપુઓ છે। એના સિવાય બીજી એક નવીની વાત તો મિત્રો એ છે કે હિમાલયની અંદર એક પણ સક્રિય જ્વાળામુખી નથી, એટલે આપણા માટે આમ જોવા જઈએ તો ફાયદાકારક છે। બીજું બંગાળાની ખાડીની અંદર આવેલો નારકોન્ડમ જ્વાળામુખી અને બેરન ટાપુ, એટલે નારકોન્ડમ અને બેરન ટાપુ જે જ્વાળામુખીના પટ્ટા છે, આ અહીંયા આ વિસ્તાર છે ને મિત્રો, આ જોઈ શકો છો તમે, આ બંગાળની ખાડી છે, તો ત્યાં આપણા બે જ્વાળામુખી છે, નારકોન્ડમ ટાપુ અને બેરન ટાપુ। એ સિવાય ઈરાનની અંદર આવેલો કોહ સુલતાન, હવે ઈરાન મિત્રો અહીંયા આવેલું છે આટલામાં, બરાબર, તો ઈરાનની અંદર આવેલો કોહ સુલતાન, પછી ત્યાં તુર્કી પણ એની બાજુમાં આવેલો દેશ છે, તો ત્યાં અરાવર્ત, પછી આફ્રિકાની અંદર આફ્રિકા છે તો એમાં આવેલો કિલીમાંજારો, માઉન્ટ મ્યાનમારની અંદર અહીંયા આવેલો માઉન્ટ પોપા, તો આ બધા જ્વાળામુખીઓ આ પટ્ટાની અંદર આવેલા છે મિત્રો। અહીંયા કેટલાકની મેં તમને આકૃતિ બતાવેલી છે। આશ્ચર્યની વાત એ છે કે હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી, એ વાત આપણે કરી। હવે બંગાળની ખાડીની અંદર આવેલો બેરન ટાપુ જેની આકૃતિ તમને આ બતાવેલી છે, અને બીજો ટાપુ છે નારકોન્ડમ ટાપુ જેની આકૃતિ પણ તમને અહીંયા બતાવેલી છે। આ બંને ટાપુઓ આપણા બંગાળની ખાડીની અંદર આવેલા જ્વાળામુખી છે। પછી ઈરાનની અંદર આવેલો કોહ સુલતાન જેની આકૃતિ તમને અહીંયા બતાવેલી છે, આ કોહ સુલતાન, પછી તુર્કીની અંદર આવેલો અરાવર્ત
जे छे ज्वाळामुखी। पछी आफ्रिकानी अंदर आवेलो किलिमांजारो, किलिमांजारोनी आकृति तमने अहींया बतावेली छे। एना सिवाय म्यानमारनी अंदर आवेलो माउंट पोपा जेनी आकृति पण तमने बतावेली छे। तो आ बधा जे ज्वाळामुखीओ छे ए आ मध्य भूमिखंडीय पट्टानी अंदर आवेला ज्वाळामुखीओ छे। त्यारबाद त्रीजो प्रकार मित्रों जोईए तो एटलांटिक महासागरनो पट्टो छे। आ एटलांटिक महासागरनो पट्टो एटले जे एटलांटिक महासागर आवेलो छे ए एटलांटिक महासागरवाळा भागनी अंदर आवेला ज्वाळामुखीओनी वात छे। आ जमीन विस्तार नथी पण वच्चे आवेला केटलाक टापूओ पण आवी जाय। एटले उत्तर एटलांटिकमां आइसलेंडमांथी एजोर्स थई अने दक्षिण एटलांटिकमां आवेला त्रिस्तान द कुन्हा टापू सुधी पहुँचे छे। एक पट्टो एटलांटिक महासागरमां आवेलो छे। बीजू एजोर्स अने सेंट हेलिना जे ज्वाळामुखी छे ए अहींया आवेला ज्वाळामुखीओ छे। पछी दक्षिणनी अंदर एंटिलिस टापूओ ए आ ज्वाळामुखीओनुं मुख्य क्षेत्र छे। एटले के एटलांटिक महासागरना पट्टामां दक्षिणमां एंटिलिस टापूओ जे आवेला छे ए पण विस्तारनी अंदर आ ज्वाळामुखी आवेला छे। आकૃતિમાં તમે જુઓ મિત્રો આ એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો છે, બરાબર? તો અહીંયા હું કહું કે આઇસલેન્ડથી શરૂ થઈ અને છેક નીચે ત્રિસ્તાન દ કુન્હા જે આ વિસ્તારની અંદર આ બાજુ આવેલો છે, તો ત્રિસ્તાન દ કુન્હા સુધી આ વિસ્તાર ફેલાયેલો છે। બીજું એજોર્સ અને સેન્ટ હેલિના નામના જે જ્વાળામુખીઓ છે એ જ્વાળામુખીઓ આ પટ્ટાની અંદર વચ્ચે આવેલા છે। પછી દક્ષિણની અંદર એન્ટિલિસ ટાપુઓ છે, તો એન્ટિલિસ ટાપુઓ પણ એ વિસ્તારની અંદર જ એટલામાં જ આવેલા છે ત્યાંથી, તો એ વિસ્તારો પણ આ જ્વાળામુખીના મુખ્ય ક્ષેત્રો છે। એટલે એટલાન્ટિક મહાસાગરના પટ્ટામાં પણ કેટલાક જ્વાળામુખીઓ છે, પણ ત્યાં વિસ્તારમાં ઓછા જ્વાળામુખીઓ છે। સૌથી વધુ જ્વાળામુખીઓ અહીંયા આ પેસિફિક ના પટ્ટામાં છે। પછી બીજો સૌથી વધુ જ્વાળામુખીઓ આ પટ્ટો છે, આ આખો છે ભાગ છે, એ ભાગ છે મધ્ય વિશ્વનો પટ્ટો તરીકે ઓળખાય છે, મધ્ય ભૂમિખંડીય પટ્ટા તરીકે ઓળખાય છે। અને ત્રીજો ભાગ જોયો આપણે આ એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો, એ વિસ્તારની અંદર જ્વાળામુખી પ્રદેશો આવેલા છે। મિત્રો અહીંયા બીજી એક આકૃતિ તમને બતાવું, રિંગ ઓફ ફાયર લખેલું છે। આ રિંગ ઓફ ફાયર એટલે કે આ પેસિફિક કિનારાનો પટ્ટો આ છે, આ બધો એ ભૂકંપ ક્ષેત્ર અને સાથે સાથે જ્વાળામુખી ક્ષેત્ર તરીકે ઓળખાય છે। મિત્રો અહીંયા આપણો જે વિડીયો છે એ પૂર્ણ કરીએ છીએ। આ ભાગ સાથે આપણો આ ચોથો પાઠ પણ પૂર્ણ થાય છે। મિત્રો આવા જ દરેક વિષયના શૈક્ષણિક વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, અને જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો। આવજો મિત્રો।